નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી તલભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટરનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. બરાબર, એટલે મૌર્ય યુગના જે રાજાઓ ચંદ્રગુપ્ત ને સમ્રાટ અશોક જે છે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો અને જલ્પ બોલ્યો, કિંગ. બરાબર, હવે રવિવારનો દિવસ હતો અને સોસાયટીની અંદર બધા બાળકો છે મેદાનની અંદર ક્રિકેટ રમવા માટે ભેગા થયા. હવે ભવ્ય અને જલ્પ આ નામના જે બે છોકરાઓ હતા એણે પોતપોતાની બે ટીમ પાડી અને બેટિંગ કે બોલિંગ કરવા માટે એણે સિક્કો ઉછાળ્યો અને જે જલ્પ નામનો જે વ્યક્તિ છે એ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બરાબર, સિક્કો છે એ હવામાં ઉછાળ્યો અને એમાંથી જમીન ઉપર પડ્યો એટલે જલ્પે જે બેટિંગ માંગી હતી, બરાબર, કિંગ પડ્યો એટલે એણે જે બેટિંગ માંગી. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ શહેરની આકૃતિ ક્યાંથી લીધી છે? બરાબર, હવે બાજુમાં ઉભેલો જે હેતાંશ હતો એ બોલો કે આ સિક્કા ઉપર જે સિંહની આકૃતિ છે એ ક્યાંથી લીધી? આપણે જાણીએ છીએ કે આપણે જે ચરડી નાણું છે એટલે કે સિક્કો છે, નોટ છે, બરાબર, જેને આપણે પૈસા તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ એ બધા ઉપર આપણે સિંહ છે એ જોઈ શકીએ છીએ કે ચાર મુખવાળી જે સિંહની આકૃતિ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરેલી છે. બરાબર, હવે ભવ્ય છે એણે તેને સમજાવ્યું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. કિંગ કોને કહેવાય? તો કે કોઈ પણ સિક્કો છે, રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, કે 5 રૂપિયાનો હોય, કે 10 રૂપિયાનો હોય, કોઈ પણ સિક્કો છે એના ઉપર જે સિંહની આકૃતિ છે એને કહેવાય કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરેલી છે. આ સિંહની આકૃતિ ક્યાં જોવા મળે છે? તો કે સારનાથનો જે સિંહ સ્તંભ છે, સ્તંભ એટલે તો કે અહીંયા જે થાંભલો છે, બરાબર, એના ઉપર તો કે આ સિંહની આકૃતિ છે એ સ્થાપિત એટલે અહીંયા બનાવવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલો છે. બરાબર, સારનાથનો જે સિંહ સ્તંભ છે એ કોના દ્વારા બનાવવામાં આવેલો છે? તો કે મૌર્ય વંશના જે સમ્રાટ, સમ્રાટ એટલે રાજા, બરાબર, મૌર્ય વંશનો રાજા સમ્રાટ અશોક છે એના દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારે છે. બરાબર છે, ભારત છે એણે તો કે એને રાષ્ટ્રીય પ્રતીક એટલે રાષ્ટ્રનું, દેશનું જે નિશાની, જે પ્રતીક છે એના તરીકે એને સ્વીકારેલ છે. હવે આપણે વાત કરીએ મૌર્ય વંશ સ્થાપક અને શાસક. બરાબર, એટલે કે મૌર્ય વંશનો સ્થાપક રાજા કોણ હતો અને શાસક રાજા, શાસક એટલે રાજા, બરાબર, તો એનો સ્થાપક અને શાસક કોણ હતા? તો આપણે પહેલા વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશના સ્થાપક. પ્રશ્ન પૂછાય કે મૌર્ય વંશનો સ્થાપક રાજા કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. સમયગાળો છે ઈસવીસન 321 થી ઈસવીસન પૂર્વે 297. બરાબર, ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનો હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. બરાબર, નાના હતા ત્યારે રાજા રાજાની રમત રમતા હતા. કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. હવે ચંદ્રગુપ્ત છે એનું જે કૌશલ્ય, એની જે આવડત છે એ તો કે એના જે આચાર્ય જે વિષ્ણુગુપ્ત છે એ પારખી લે છે. બરાબર, એટલે કે એની ઓળખ કરવી. તો તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના, તક્ષશિલા છે વિદ્યાપીઠનું નામ છે એટલે તક્ષશિલા વિદ્યાપીઠના જે કૌટિલ્ય ગોત્રના આચાર્ય, આચાર્યનું નામ શું હતું? તો કે વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય. એને તક્ષશિલા લઈ ગયા. કોને તક્ષશિલા લઈ ગયા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યને. બરાબર, તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. શસ્ત્ર એટલે હથિયાર અને શાસ્ત્રો એટલે જે કંઈ પણ પુસ્તકો છે, બરાબર, જે સાહિત્ય છે એની તાલીમ આપી. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના ગુરુ કોણ થાય? તો કે વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય. બરાબર છે, ત્યાંથી આગળ ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવનના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી. બરાબર છે, હવે ચાણક્ય દ્વારા ચંદ્રગુપ્તને જે કંઈ પણ તાલીમ મળી હતી
તો એની તાલીમની મદદથી અને એમણે જે કંઈ પણ માર્ગદર્શન મળ્યું એના ગુરુ પાસેથી, તો એ માર્ગદર્શન અને તાલીમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના જે રાજા, બરાબર, એટલે નંદવંશ છે તેના અંતિમ સમ્રાટ, અંતિમ એટલે એના છેલ્લા રાજા કોણ, તો કે ધનનંદ, તેને હરાવી અને મગધની ગાદી છે સંભાળી અને ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરી. બરાબર, એટલે મૌર્ય વંશની સ્થાપના તો કે નંદવંશના અંતિમ રાજા ધનનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. બરાબર, ચાણક્ય એટલે એના જે ગુરુ વિષ્ણુગુપ્ત હતા એની જે રાજનીતિ અને વહીવટી છે કોઈ પણ માહિતી છે એની કુશળતાનો સંપૂર્ણ લાભ છે એ કોને મળે છે, તો કે ચંદ્રગુપ્તને. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. બરાબર છે, હવે ચાણક્ય છે એણે એક પુસ્તક લખેલું છે. બરાબર, કયું પુસ્તક લખેલું છે, તો કે અર્થશાસ્ત્ર. એટલે પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રના રચયિતા કોણ હતા, તો કે ચાણક્ય, અથવા તો ચાણક્યએ ક્યાં પુસ્તક, બરાબર, અથવા તો ચાણક્યએ કયું પુસ્તક લખેલું છે, તો શું આવશે, અર્થશાસ્ત્ર. બરાબર, હાલમાં આપણે જાણીએ છીએ કે 11મું અને 12મું ધોરણની અંદર આ અર્થશાસ્ત્ર જે છે એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. એટલે ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી, ગ્રંથ એટલે જે પુસ્તક છે એની અંદરથી તે સમયની રાજકીય એટલે રાજ્યને લગતી માહિતી, આર્થિક, આર્થિક એટલે તો કે જે કોઈ પણ સાધન સંપત્તિ છે, બરાબર છે, જે કોઈ પણ આવક, રોજગારી કેવી રીતે મેળવવી, ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, આ બધી બાબત શેની અંદર આવે, તો કે આર્થિકની અંદર, અને સામાજિક એટલે સમાજ જીવનને લગતી માહિતી છે એ એની અંદરથી મળી રહે છે. આગળ વાત કરીએ, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દાગીરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય છે એની જે કાંઈ પણ સિદ્ધિઓ છે, જે કાંઈ પણ એને સફળતા મેળવી છે, તો એની અંદર તો કે એમના ગુરુ છે ચાણક્ય છે એના મુસદ્દાગીરીવાળા એટલે દરેક મુદ્દા છે, બરાબર, એની અંદરથી એને માર્ગદર્શન મેળવી અને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો એટલે કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીતા. બરાબર, ગ્રીક રાજા કોણ, તો કે સેલ્યુક્સ નિકેતર, એને તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવ્યા અને 4 પ્રદેશો છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે જીતા. બરાબર, હવે એ 4 પ્રદેશો ક્યાં હતા, તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. બરાબર, હવે ચંદ્રગુપ્ત છે એણે સેલ્યુક્સ નિકેતરને હરાવ્યો, હવે હરાવ્યો એટલે ચંદ્રગુપ્ત મૌર્યની જે બહાદુરી છે એનાથી પોતે પ્રભાવિત થઈ જાય છે અને સેલ્યુક્સ નિકેતર છે એ પોતાની પુત્રી, પોતાની જે દીકરી છે હેલેના, એના લગ્ન તો કે ચંદ્રગુપ્ત સાથે કરાવે છે. બરાબર, અને સાથે પોતાના રાજ દરબારની અંદર પોતાનું જે રાજદૂત છે મેગેસ્થનીસ નામનો વ્યક્તિ એને તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલા પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. બરાબર, હવે પાટલીપુત્રની અંદર મેગેસ્થનીસ છે એ રોકાણ કરે છે અને ત્યાં રોકાણો એ સમય દરમિયાન મેગેસ્થનીસે એક પુસ્તક લખેલું છે અને પુસ્તકનું નામ છે ઇન્ડિકા. બરાબર, કયું પુસ્તક લખેલું છે, ઇન્ડિકા. આની પહેલાં આપણે જોયું કે ચાણક્યએ કયું પુસ્તક લખેલું હતું, તો કે અર્થશાસ્ત્ર. બરાબર, મેગેસ્થનીસે ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે, એની અંદરથી તો કે મગધ સામ્રાજ્ય છે એના પાટનગર અને એની જે વહીવટીની વિશેષતા જે છે એની માહિતી તો કે ઇન્ડિકા નામના પુસ્તકમાંથી મળે છે. હવે આગળ આપણે વાત કરીએ રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે પોતાની વીરતા અને ચાણક્ય દ્વારા જે રાજનૈતિક કુશળતા મળી હતી એનાથી તો કે પોતે પોતાની સત્તા છે એનો પ્રસાર એટલે ફેલાવો કરવો, તો ભારતના અન્ય પ્રદેશોમાં પણ કરી અને સમગ્ર ભારત એટલે આખું ભારત છે એક સાર્વભૌમ સત્તા એટલે આખા ભારતમાં પોતાની સત્તા સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું.
બરાબર ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું, તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહાર થી લઈ અને પૂર્વમાં તો કે બંગાળ સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. દક્ષિણ ભારતમાં પણ એની સત્તા હતી, બરાબર. દક્ષિણ ભારત છે એની અંદર પણ એમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે, બરાબર, ત્યાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું શાસન હતું. પછી પુષ્યગુપ્ત નામનો વૈશ્ય અમાત્ય, બરાબર, પુષ્યગુપ્ત નામનો વૈશ્ય જે વ્યક્તિ છે એને ત્યાંનું રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે એની નિમણૂક કરી. એ બધી બાબતો જે છે એના આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે જૂનાગઢ નામના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. બરાબર, સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર, ગિરિનગર એટલે આપણે જે જૂનાગઢ છે હાલનું, બરાબર, હવે ત્યાં ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળે છે તો એના ઉપર બંધ બાંધી અને પુષ્યગુપ્ત છે એને સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, બરાબર. દક્ષિણ ભારતની અંદર તો કે કોંકણ, મહારાષ્ટ્ર આ બધા જે કોઈ પણ પ્રદેશો હતા ત્યાં પણ તો કે મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યમાં છે પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા, બરાબર. વાયવ્ય દિશા એટલે કે પશ્ચિમ ગાંધાર વિસ્તાર આવે એ અફઘાનિસ્તાન, તો ત્યાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે એની સત્તા ફેલાયેલી હતી. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી, બરાબર. આ રીતે તો કે આખા ભારત ઉપર જે મૌર્ય સામ્રાજ્ય છે એની સાર્વભૌમ એટલે દરેક જગ્યાએ, બરાબર, એની સત્તા જે છે એ ફેલાયેલી આપણને જોવા મળે છે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 27માં નકશો આપેલો છે કે જે જગ્યાએ અભિલેખો મળેલા સ્થળો અને મહત્વપૂર્ણ નગરો એટલે મૌર્ય વંશના જે અભિલેખો છે જે જગ્યાએથી મળેલા છે અભિલેખો અને મહત્વપૂર્ણ એના જગ્યા પણ નગરો છે એની અંદર આપેલા છે. તો આ નકશો છે એ આપણે ક્લાસની અંદર પણ કરાવેલો છે, તો તમારે એ નકશો છે એ ફરી પાછો રિપીટ કરી અને એની અંદરથી જોવાનો રહેશે. આગળ વાત કરીએ, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્તે તેના જીવનના અંતિમ દિવસો કઈ જગ્યાએ પસાર કર્યા હતા અથવા તો પોતાનો અંતિમ સમય ક્યાં પસાર કર્યો હતો. તો જૈન મુનિ, મુનિ એટલે જૈન સાધુ, કોણ તો કે ભદ્રબાહુ, તેની સાથે મૈસૂર, મૈસૂર એટલે હાલનું કર્ણાટક અને ત્યાંનું શ્રવણબેલગોળા છે, બરાબર, ત્યાં એનો સમય જે છે અંતિમ સમય પસાર કર્યો હતો. અને ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે ઈસવીસન પૂર્વે 297માં મૃત્યુ પામ્યો હતો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કરવાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું, તો કે 24 વર્ષ સુધી. અને એના જીવનના જે છેલ્લા વર્ષો હતા એ સમયમાં એણે તો કે જૈન ધર્મ છે એનો સ્વીકાર કર્યો હતો, જૈન ધર્મ અપનાવ્યો હતો. આ વાતના પુરાવા છે એ આપણને જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ભારતની અંદર જે મૌર્ય વંશની સ્થાપના પહેલાનો જે ઇતિહાસ છે, ઇતિહાસ એટલે જે સમયગાળો, તે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળે છે, બરાબર. મૌર્ય વંશની જે સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી છે તો કે અલગ અલગ જે કોઈ પણ એના સ્ત્રોત એટલે જે કોઈ પણ પુસ્તકો છે એના દ્વારા આપણને મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય, બરાબર, એટલે મૌર્ય વંશના રાજાનું જે વિસ્તાર હતો એ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે, બરાબર. હવે નીચે આપ્યું છે મૌર્ય વંશની જાણકારી મેળવતા સ્ત્રોત એટલે મૌર્ય વંશની માહિતી છે ક્યાં ક્યાં પુસ્તકમાંથી મળે છે અને એના લેખક કોણ છે. તો આપણે એ જોઈએ, કૃતિ છે અર્થશાસ્ત્ર. તો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે કોણ એના રચયિતા છે, તો કે કૌટિલ્ય એટલે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. ઇન્ડિકા નામનું પુસ્તક છે એ કોણે લખેલું છે, તો કે મેગેસ્થનીસે. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ, તો આ છે બૌદ્ધ ગ્રંથો છે અને સિલોન, સિલોન એટલે શ્રીલંકા. ચોથું છે મુદ્રા રાક્ષસ, બરાબર, આ નાટક છે અને એના લેખક છે વિશાખા દત્ત.
તો આ ચારે ચાર જે પુસ્તકો છે એની અંદરથી મૌર્ય વંશની જાણકારી છે એ આપણને મળે છે। આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારોમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે। બરાબર, આ સિવાય મૌર્ય વંશની માહિતી ક્યાંથી મળે છે? તો કે મૌર્ય સમ્રાટ એટલે મૌર્ય રાજાઓએ કોતરાવેલા છે શિલાલેખ। શિલા એટલે પથ્થર અને લેખ એટલે લખાણ। બરાબર, પથ્થર પર લખવામાં આવતું લખાણ એને કહેવાય શિલાલેખ। સ્તંભલેખ, સ્તંભ એટલે થાંભલો, તો લોખંડના જે સ્તંભ હતા, જે થાંભલા હતા, એના ઉપર પણ લખાણ લખવામાં આવતું એને કહેવાય સ્તંભલેખો। ગુફાલેખો, બરાબર, ગુફાની અંદર કોતરકામ કરી અને અહીંયા જે લેખ લખવામાં આવતું, જે લખાણ લખવામાં આવતું એને કહેવાય ગુફાલેખો। ત્યાર પછી સ્તૂપો, સ્તૂપ એટલે તો કે બૌદ્ધ ધર્મના જે કોઈ પણ સાધુઓ હોય, બરાબર, એના જે અવશેષો છે એને જમીનની અંદર એક દાબડીમાં દાટવામાં આવે અને એના ઉપર અર્ધ ગોળાકાર જે ચણવામાં આવે છે, જે બનાવવામાં આવે છે એને સ્તૂપ કહેવાય। ત્યાર પછી વિહારો, બરાબર, એટલે બૌદ્ધ અને જૈન ધર્મના જે સાધુઓ છે એને આરામ કરવા માટેનું જે સ્થળ છે વિહારો કહેવાય। અને આપણે જાણીએ છીએ, અગાઉ પણ આપણે જોયું હતું કે પર્વતો કોતરી અને એની અંદર જે વિહારો છે એ બનાવવામાં આવે છે। એટલે આ બધામાંથી તો કે મૌર્ય સમ્રાટો એટલે મૌર્ય વંશના રાજાઓ છે એની ઐતિહાસિક માહિતી છે એ આપણને મળે છે। બરાબર છે, તો અહીંયા સુધી આપણે જે કંઈ પણ કરાવેલું છે તો એના પ્રશ્ન છે એ તમને અહીંયા લખાવું છું, એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે। પ્રશ્ન પહેલો, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? ત્યાર પછી સેલ્યુક્સ નિકેટર સાથેના યુદ્ધ બાદ ક્યાં ક્યાં પરિણામો આવ્યા? બરાબર છે, ત્યાર પછી આગળનો પ્રશ્ન જે છે એ તો કે અર્થશાસ્ત્રના રચયિતા કોણ હતા? ત્યાર પછી ઇન્ડિકા કૃતિના રચયિતા કોણ હતા? ત્યાર પછી મુદ્રા રાક્ષસ નામનું નાટક જે છે, બરાબર, એ કોણે લખેલું હતું? અને ત્યાર પછી તો કે ટૂંક નોંધ લખો ચંદ્રગુપ્ત મૌર્ય। તો આટલા પ્રશ્ન જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે। અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું। અસ્તુ, જય હિન્દ।